गुड आफ्टरनून बाळ मित्रो, सेंट जेवियर्सना ई क्लासमां तमारું हार्दिक સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 ના વિષય જોડકણામાં નવું જોડકણું શીખીશું। અત્યાર સુધી તમે એકડ 1 નું જો તમે એકડ 1 નો જોડકણું શીખ્યા, એવી રીતે બગડે 2 નું જોડકણું શીખ્યા, હવે આજે આપણે ત્રગડે 3 ત્રગડે 3 નું જોડકણું શીખીશું। बराबर, एटले एक पछी एक आपणे बधा नंबरना जोड़कणा शीखता जशुं। जोड़कणानी बुकमां तमारे जोता जवानुं छे अने मीस जे शीखवाड़े ए तमारे शीखता जवानुं छे। बराबर, तो चालो मीस तमने जोड़कणुं शीखवाड़े छे। तमारे मारी साथे जोड़कणानी बुक खुल्ली राखवानी छे। बराबर, चलो जुओ। हवे अहींया आ जोड़कणा नंबर 9 आवी गयुं, એમાં ત્રગડે 3નું જોડકણું છે, શીખવું છે ને, તો ચાલો આપણે સરસ રીતે શીખીએ। જુઓ, આવો ત્રગડો, બરાબર, આ છે ત્રગડે 3, ત્રગડે 3। જો આ વાટકીઓ કેટલી છે ગણજો, 1 2 3, આ એક વાટકી, આ બીજી વાટકી અને આ ત્રીજી વાટકી। ત્રગડે 3 રોટલી વણ, વાટકા ગણ, ઝટપટ ભણ। એમાં શું કીધું છે? ત્રગડે 3, જો મારી આંગળી ગણજો તમે, 1 2 3, કેટલી છે? 1 2 3, કેટલી આંગળીઓ છે? 3, તો કે છે ત્રગડે 3, ત્રગડે 3 રોટલી વણ। શું કે છે? રોટલી વણ, ત્રગડે 3 રોટલી વણ। આ રીતે રોટલી વણાય ને, મમ્મી વણે ને આવી રીતે રોટલી, તો કે છે ત્રગડે 3 રોટલી વણ। વાટકા ગણ, આ ગણવાના છે વાટકા, 1 2 3, ફરીથી મિસ ગણાવે છે, જો 1 2 3, 1 2 3, કે છે ત્રગડે 3 રોટલી વણ, વાટકા ગણ, ઝટપટ ભણ। ફરીથી ત્રગડે 3 રોટલી વણ, વાટકા ગણ, ઝટપટ ભણ। બરાબર, જુઓ આ છે ને ત્રગડે 3નું જોડકણું છે। શેનું છે? ત્રગડે 3નું જોડકણું છે। બરાબર, એમાં શું છે? ત્રગડે 3, ત્રગડે 3 રોટલી વણ, રોટલી વણ, વાટકા ગણ, વાટકા ગણ, ઝટપટ ભણ, ઝટપટ ભણ। છે ને મસ્ત જોડકણું? આ ભૈયા, આ છોકરો આ વાટકા ગણે છે। જો અહીંયા તમારે વાટકા છે ને એ ગણે છે, તમારે પણ તમારા ઘરે ચમચી, વાટકા, પછી થાળી, એ બધું ગણવાનું, 3 3ના સેટ બનાવવાના। કેટલા? 3 1 2 3, બરાબર, એ 3 3 વસ્તુના સેટ બનાવવાના, વાટકાના, ચમચીના, થાળીના, બરાબર, અને પછી આ જોડકણું ગાવાનું, ત્રગડે 3 રોટલી વણ, વાટકા ગણ, ઝટપટ ભણ। ત્રગડે 3 રોટલી વણ, વાટકા ગણ, ઝટપટ ભણ। બરાબર, તમારે આ જોડકણું મિસ સાથે ગાવાનું છે। તમારા ઘરમાં જે પણ ચમચી, વાટકા, થાળી બધું ગણવાનું છે, તમારા રમકડા 3 3ના વિભાગ બનાવવાના છે, 3 3ના જૂથ બનાવવાના છે। બરાબર, અને આ જોડકણું ગાતા જવાનું છે અને ઝટપટ ઝટપટ ફટાફટ ફટાફટ ભણતા જવાનું છે। બરાબર ને? તો આજે આ જોડકણું સહેલું,
એ ફટાફટ શીખી લેજો અને મમ્મી પપ્પાને અને ઘરના બધા સભ્યોને શીખવાડજો, તમે ટીચર બનીને શીખવાડજો, બરાબર? આજે આટલું જ, ફરી મળીશું, બાય.